સમાચાર જોઈએ વિસ્તારથી. તો આગામી બુધવારના રોજ મહોરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજિયા જુલુસને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ. સુરતમાં આગામી બુધવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વને લઈ ભવ્ય કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે. ત્યારે મહોરમ પર્વ એ જુલુસ દરમિયાન કોઈ અસામાજિક તત્વો કાકરીચારો ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે મહોરમ પર્વને લઈ શાંતિ સમિતિ મીટિંગ યોજાઈ. મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનો હાજર રહ્યા. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ કમિશનરે તમામને અપીલ કરી. 17 તારીખના રોજ આપણા સુરત શહેરમાં મહોરમનો તહેવાર છે. આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને 700 નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજે ભાગ લેશે જ હોય અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા. અમે તમામ આપણા કોમના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ હતી, ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને સુરત શહેરમાં સલાબતપુરા, મેદરપુરા, ચોક બજાર, અઠવા લાઇન્સ, લાલગેટ આ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો આપણા તાજિયા નીકળતા હોય છે તો ટોટલ 10 DCP અને 26 ACP અને 300 જેટલા PI અને PSI અને 4,500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે. જો સાથોસાથ જો દ્રોણ 7 જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો CCTV કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી જો તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને 900 જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે, રેકોર્ડિંગો બી થતા રહેશે. પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવારને ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે. જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસમાયી તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો ઉપર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો ઉપર બી જો અમે લોકો જરૂરી જો પગલાંઓ કાયદા કી પ્રમાણે અમે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે. જો પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો આ તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી એખલાસ સાથે જો આ બી તહેવારના સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે, લોકો આપના તહેવાર મનાવશે જો એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે, સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે. આપના ખાસ કરીને જો અમારા કોટ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જો લોકો નીકળે છે જો તાજિયાના પ્રોસેસ ત્યાં વધુ રહે છે તો ત્યાં જો અમુક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તરફથી જો નાના મોટા ડાયવર્ઝનો કરવામાં આવેલા છે. જો આપ આમાં કતલના રાત એટલે આવતીકાલે મોડી રાતથી ચાલુ થશે જો તો આમાં બહુ આપણે ડિસ્ટર્બન્સ રહેતા નથી ટ્રાફિકમાં. નેક્સ્ટ જો રહેશે એમાં જો ગયા વર્ષોનો અમે લોકો અભ્યાસ કરા, ગયા વર્ષોમાં જો બી ટ્રાફિકના લીધે પહેલે ટ્રાફિક છોડી દીધા યા ટ્રાફિકના ક્યાં ક્યાં તકલીફો પડી હતી એના બી આયોજન કરી લેવામાં આવેલા છે કે પ્રોસેસરને બી કોઈ તકલીફ નહીં રહેશે અને ટ્રાફિકને બી કોઈ તકલીફ નહીં રહેશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.